ओके तो धोरण बेना विद्यार्थीओ चालो केम छो बधा मजामा तो मजामा हुई तो पाना नंबर 17 पर आवी जाइए। ठीक छे, आपणने अहीं कीधुं छे के कई ऋतुमां गरम स्वेटर पहेरवुं गमे। चलो ऋतु आवी गई बराबर ने विद्यार्थीओ, तो आपणने जो शियाळे सुवाय टाढ वाय, उनाळे ताप थाय, ચોમાસે પાણી પીવાની બહુ ઈચ્છા થાય। પાણી પીવાની ઈચ્છા થાય? ના ના, ચોમાસે પાણી આવે, પાણી એટલે વરસાદ આવે। તો શિયાળામાં ટાઢવાય તો શું કરવું પડે? ગોધરા ઓઢવા પડે, જેવી રીતના આપણે અત્યારે ઓઢીએ છીએ। ઉનાળામાં સખત તાપ હોય, પંખો ચાલુ કરવો પડે, એસી ચાલુ કરવું પડે, અને એનાથી પણ વધારે કૂલર। ઓકે, તો આપણને છે ને મહિનાના નામ આપેલા છે, ચાલો એ તો તમને આવડતા જ હશે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર। પણ હવે આપણા ગુજરાતી મહિનાના નામ પણ આપેલા છે, કાર્તક, માગસર, પૌ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો। ઓકે, ચલો તો એ શું કરવાનું છે વિદ્યાર્થીઓ? આપણે આ નામ આપણે ખાસ યાદ રાખવાના છે, અને કયા મહિનામાં શિયાળો આવે છે, કયા મહિનામાં ઉનાળો, અને કયા મહિનામાં ચોમાસું, બરાબર? ચલો પછી પ્રશ્ન ઉપર આવી જઈએ આપણે કે કઈ ઋતુમાં ગરમ સ્વેટર પહેરવું ગમે, તો જવાબ તમારી સામે જ છે, શિયાળો। અંગ્રેજી મહિના પ્રમાણે નીચેનામાંથી કયા મહિનામાં ઉનાળો ન હોય? ચલો ઉનાળો ક્યાં પહેલાં તો આડ્યું, ઉનાળો। ચલો ઉનાળામાં શું આવે? માર્ચ, એપ્રિલ, મે, જૂન, તો આ ચાર ન હોવા જોઈએ। માર્ચ છે તો એ તો હોય જ, એપ્રિલ પણ હોય, મે પણ હોય, ડિસેમ્બર, હા ડિસેમ્બર આમાં ક્યાં નથી આપેલું, બરાબર? તો ડિસેમ્બર આપણો સાચો જવાબ થાય। પછી કયા મહિનામાં તડકામાં, કયા મહિનામાં તડકામાં પણ રોડ પર ખુલ્લા પગે સરળતાથી ચાલી શકાય? તો નવેમ્બર મહિનામાં। ઠીક છે, નવેમ્બર મહિનો એટલે શિયાળો, ખુલ્લા પગે ચાલી શકાય। ચોમાસામાં છત્રી અને રેનકોટ કામ લાગે? એ તો ચોમાસું આવે ત્યારે ખબર સર, તો કે હા ચોમાસામાં શું હોય? વરસાદ આવતો હોય, એટલે સાચું। ચાલો પછી પાના નંબર 18 ઉપર આવી જઈએ કે ઉનાળામાં ઠંડીથી દાંત કકડે છે। જો ઉનાળામાં ઠંડી હોય વિદ્યાર્થીઓ, તો કે કોઈ દિવસ ઠંડી ન હોય, તો ખોટું આવશે। ખુલ્લા પગે બપોરે બહાર નીકળીએ તો કઈ ઋતુમાં પગે દાગી જવાય? ઉનાળામાં, બરાબર? ગુજરાતી મહિના પ્રમાણે શિયાળાના મહિના લખો, તો કે કયા ગુજરાતી મહિનામાં શિયાળો આવે? કાર્તક, માગસર, પૌ અને મા, પૌ ને પણ પોષ, આપણે જનરલી આપણા મમ્મી પપ્પા હોય એ શું બોલતા હોય? પૌ, આપણે જે ગુજરાતી ભાષા છે ને આપણી કંઈક અલગ જ છે, જેને જે ગમે એ રીતના બોલતા હોય, પણ સાચો શબ્દ શું છે? પોષ। પછી આઠમો, માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો આ મહિના દરમિયાન વિદ્યાર્થીઓ ઉનાળાની ઋતુ અનુભવાય છે। ચાલો પછી જોડકા જોડો, તો કે ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, આ ચાર મહિનાઓથી કઈ ઋતુ બને? તો કે ઉનાળો, બરાબર? ઉનાળો પાછો કયા ઇંગ્લિશ મહિનામાં આવે? માર્ચ, એપ્રિલ, મે, જૂન। જો આ ગુજરાતી મહિના છે અને આ અંગ્રેજી મહિના છે, બરાબર? તમારે વાંચીને જવાબ દેવાનો છે, અને જો ન આવડે તો આપણને આ કોષ્ટક આપેલું છે વર્તુળનું, ઠીક છે, તો એ પ્રમાણે જોઈને આપણે આનો જવાબ દેવાનો છે અને જોડકા જોડવાના છે। ઓકે, ચાલો પછી આવી જઈએ પાના નંબર 19 ઉપર। ચાલો કે ભારતના કાશ્મીર વિસ્તારમાં 12 માસ બરફ છવાયેલો રહે છે, ઠંડો પવન વાય છે, લોકોના દાંત કકડે છે, કડકડે છે, સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે, તો વિચારો વિદ્યાર્થીઓ આ કઈ ઋતુ હશે જ્યાં ઠંડા પવનો આવે, દાંત આમ કડકડ કડકડ થાય, સૂર્યપ્રકાશ એટલે કે તડકામાં બેસવું ગમે, અથવા તો આગની નજીક બેસવું ગમે? તો ખબર પડી ગઈ ને આપણે કઈ ઋતુ આવશે, આપણે જોઈએ કે જાહેર કાશ્મીરમાં રહે છે તો તેને મોટાભાગે કઈ ઋતુનો અનુભવ થતો હોય? તો કે શિયાળાની ઋતુ, બરાબર? ચાલો પછી ભારતના ચેન્નઈમાં ખૂબ ગરમી પડે છે, ખુલ્લા પગે ચાલીએ તો દાજી જવાય, તળાવ કે દરિયા કિનારે બેસવું ગમે છે? રજની ચેન્નઈમાં રહે છે તો તેને ગરમીમાં નાળિયેર પાણી પીવું ગમે, ગમે ને? હા રીજો નાળિયેર અન્ના, ઓલો ગીત છે ને આપણું, કયું
लंगी डांस लंगी डांस लंगी डांस ई चेन्नई बराबर, ચાલો એમાં સાચું આવશે. પછી ભારતના મેઘાલયમાં ખૂબ વરસાદ પડે છે, વરસાદ લગભગ બંધ જ રહેતો નથી, સૂર્ય પણ કાળા વાદળોમાં સંતાયેલો રહે છે. તો રમૈયા મેઘાલયમાં રહે છે, તો તેને વરસાદથી બચવા શાની જરૂર પડશે? તો કે છત્રી અને રેનકોટ. ઓકે ચાલો, પછી તમને પ્રવૃત્તિ આપેલી છે કે તમારા વિસ્તારમાં કયા કયા મહિનામાં સૌથી વધારે ઠંડી ગરમી કે વરસાદ પડે છે તેના વિશે મિત્રો સાથે ચર્ચા કરો, બરાબર. અને હા, તમારો બર્થડે ક્યારે આવે છે એ કેલેન્ડરમાં ગોતી નાખો અને અહીંયા રાઇટ કરો અથવા તો ગોળ કરો. જો આ રાઇટ એ તમે અંદર કર્યું છે બરાબર, પણ તમારે માની લે આવી રીતના તારીખ આપેલી હોય, 13 તારીખે બર્થડે આવે છે, તો એની ઉપર આવી રીતના ચોરસ કરવાનું. ઓકે, આ રાઇટ નથી કરવાનું, ઠીક છે. ચાલો તો પછી વિદ્યાર્થીઓ, પાના નંબર 20 ઉપર તમને મસ્ત મજાના ફળો અને શાકભાજી આપ્યા છે. હું નામ નહીં લઉં કેમ કે ભાઈ મને બહુ ભૂખ લાગી જાય, આ નામ વાંચતા જ મારા મોઢામાં પાણી આવી જાય. ટેટી, કેરી, તરબૂચ, કોળું, દૂધી, અરે વાહ રે વાહ. પછી શિયાળામાં જો, અત્યારે શિયાળામાં તો જો આના તો લાઈનું લઈ ગઈએ, રીંગણાનું ભરતું, ગાજરનો સંભારો, ગાજરનો હલવો, જામફળ, સફરજન, બોર, આહા. ચોમાસું, ચોમાસામાં તો કેળા જોવા મળે, સીતાફળ, અરે સીતાફળ ખાવાની તો બહુ મજા આવે, જાંબુ, ભીંડા, કારેલા, ને તો મોઢું બગડી ગયું છેલ્લે છેલ્લે, તો કારેલા ન મજા આવે એટલી બધી. પણ તમારે જો એક વાત ખાસ સમજવાની છે કે બટેટા છે એ બારે માસમાં આવે છે, બરાબર. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, બરાબર, બટેટા છે ને બારે માસ એની ખેતી થાય છે. અને હા, આપણે હજી ટમેટા છે, ટમેટા શાકભાજી નથી, પણ ટમેટા ફળ છે. હવે એ તો ભાઈ આ લોકોએ માની લીધું કે ભાઈ ટમેટાના શાકભાજીમાં ન ગણવા, છતાં પણ આપણે શાક કરીએ છીએ. પણ આપણે શું, શાકભાજી હોય કે ફળ હોય, આપણે તો ખાવાથી કામ, બરાબર. પણ ના, યાદ પણ રાખવું જરૂરી છે કે ટમેટા શાકભાજી નથી પણ ફળ છે. ચાલો પછી વર્ષના તહેવારો આપેલા છે, બરાબર. ઉનાળામાં ધૂળે ધૂળેટી, હોળી ધૂળેટી, ચેટી ચાંદ, ગુરુ પૂરબની જયંતિ, શિયાળામાં નાતાલ, હજી હમણાં જ કે, અને આ ઉત્તરાયણ તો હજી કાલે જ મનાવીને હજી હું આવ્યો પતંગ ચગાવીને, બરાબર. હાલ હવે નવો હજી તહેવાર આવે છે નજીકમાં, છે આપણો 26 જાન્યુઆરી. પછી ત્યારબાદ ચોમાસાની ઋતુ આવી જશે. ચોમાસાની ઋતુમાં તો કે જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી. અરે દિવાળી તો હજી હમણાં જ ગઈ સર. ચાલો તો તમે જાણો છો કે 2 ઓક્ટોબર ગાંધી બાપુનો જન્મદિવસ છે, હા ખબર છે. પછી આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન, આ તો બધા શિક્ષક બન્યા હતા, કા મસ્ત મજાના વિડીયા બનાવ્યા હતા 5 સપ્ટેમ્બર. ઓકે ચાલો પછી પાના નંબર 22 ઉપર આવી જઈએ કે મૈત્રીને કેરી ખૂબ ભાવે છે, તો તેને કઈ ઋતુમાં ખાવા મળશે? હવે જો કેરી ખાવી છે તો ભાઈ તમારે ઉનાળાની ઋતુ આવે ને ત્યાં લગી તમારે રાહ જોવી પડશે, બરાબર. તો ઉનાળો છે એ ઋતુમાં કેરી જોવા મળે, કેરી જોવા મળે, તમને કેરી ખાવા મળે, બરાબર. ચાલો પછી બીજો દાખલો કે નીચેનામાંથી શિયાળામાં ખાવા મળતા ફળો પર રાઇટ કરો. ચાલો શિયાળામાં શું શું જોવા મળે? જામફળ અને બોર. ચાલો નીચેનામાંથી ચોમાસામાં ખાવા મળતા શાકભાજી ઓળખો અને તેના ઉપર રાઇટ કરો. તે કયા મહિનાઓમાં જોવા મળે છે તે લખો, ઠીક છે. ચાલો ભીંડો, કારેલા, બરાબર, આ 2 શાકભાજી છે કે જે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. પછી કેતુલને તેની બહેન મૈત્રી કયા તહેવારમાં રાખડી બાંધશે? તો કયો મહિનો આવશે? રક્ષાબંધન, ઠીક છે. પછી નીચેનામાંથી ઓગસ્ટ મહિનામાં ન આવતા હોય તેવા તહેવાર ઓળખો. ચાલો તો શું ઓગસ્ટ મહિનામાં ન આવે એવા? તો આ 26 જાન્યુઆરી છે, પછી કોઈ કહેતા નહીં કે સર આ તો આવે 15 ઓગસ્ટ, પણ આપણે આ 26 જાન્યુઆરીમાં એની છે એટલા માટે. પછી આ રક્ષાબંધન, ઓકે. તો આ 2 તહેવારો છે જે ઓગસ્ટ મહિનામાં નહીં આવે, રેડી. ચાલો પછી બટેટા ફક્ત શિયાળામાં જ મળે? તો કે ના, બટેટા તો 4 માસ, બરાબર, એટલે કે 12 માસ, 4 માસ નહીં પણ 12 માસ. ઓકે તો વિદ્યાર્થીઓ, આ હતા તમારા પાના નંબર 22, ઠીક છે.